અમદાવાદમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ઇન્ટરનેશનલ પોલિસી કે કેટલિસ્ટ ટુ વિકસિત ભારતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જીસીસીઆઈના પ્રમુખ અજય પટેલે માનનીય વડાપ્રધાન વિકસિત ભારતની વિઝન વિશે વાત કરી હતી, તેમજ વિવિધ કક્ષાએ ભારતનું સ્થાન તેમજ આપણી આર્થિક ક્ષમતા વધારવા માટે ખાસ માળખાની મજબૂત ભૂમિકા પર ભાર મૂક્યો છે. તેમજ કેન્દ્રીય વિદેશમંત્રી ડૉક્ટર એસ જયશંકરે ભારતની વિકસિત ભારત બનાવી યાત્રામાં ગુજરાતમાં વિશાળ યોગદાનનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે વિકસિત ભારત બનાવવાની યાત્રામાં 5 બાબતના મહત્ત્વના વિશે વાત કરી છે, જેમાં ઉત્પાદન, વપરાશ, ટેકનોલોજી, લોજિસ્ટિક અને ડેમોગ્રાફીનો સમાવેશ થાય છે. વિકસિત ભારતનો મુખ્ય ઉદ્દેશ દરેક નાગરિક અર્થતંત્રમાં સહભાગી થઈ શકે તે માટે તેમજ સક્ષમ બનાવવા તેમને સક્ષમ બનાવવાનો છે, જેમાં ભારતને વિકાસશીલમાંથી 2047 સુધીમાં વિકસિત બનાવવાનું લક્ષ્ય સિદ્ધ કરવાનું છે અને આપણે તેમાં સહભાગી બનવાનું છે, જેમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સનો રોલ પણ આપણે બધા સાથે મળીને મહત્વનું ભજવીશું. दूसरी बात है जैसे मैंने कहा इन्वेस्टमेंट, फिर है ब्रांडिंग. देश की ब्रांडिंग कैसे करें, क्योंकि अगर देश की ब्रांडिंग अच्छी होती है तो ऑटोमेटिकली बिजनेस को इसका बेनिफिट मिलता है. अब कुछ चीजें हैं जो हर बल्कि बिजनेस में ना हो पर ब्रांडिंग में उसका कहीं ना कहीं इम्पैक्ट होता है. जैसे अब हम जो है चंद्रयान के कारण दुनिया में ये इम्प्रेशन बन गया है, हमारी छवि बन गई है.